ગાંઠ બને કે ઉઘાડું અંદરની આંખો અને સામે ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો તો વાસ્તવ્ય સભર હાથ શિરે ફેરવીને પૂછે, બેટા હિન્દ કેમ છે? ભીતરમાં કંઈક સળવળાટ થાય અને અંતર અતીતની ઘટનામાં ડૂબી જાય કે સત્ય સદાચાર અને અહિંસાના પરમ આગ્રહી મુક્ત ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરી વાચા ફૂટે અને બાપુ કહે, મહાભારતના બાળકોની ખબર લેવા આવ્યો છું. જીવનભર સત્યનું આચરણ કર્યું અને તેની આ ફળ સ્મૃતિ છે કે ફરી એકવાર અહીં આવવા મળ્યું. પછી તો મારા હાથમાં જર્જરિત પડેલું પેલું ત્રણ માંદ્રાનું રમકડું જોઈને કહે, બેટા હજુ તું બાળક રહ્યો, હજુ રમકડાથી રમે છે, પણ બાપુ તે મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણભર હલકાઈ જાય, ચશ્માની ધરાજી થઈ ગઈ, પણ તે એટલે કે ખાલી નાક પર પેલી આંગળી મૂકીને કહે, મારું પણ તે પ્રિય રમકડું છે. ભલે તે સાંભળતું નથી, જોતું નથી, બોલતું નથી અને રમકડું વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હેરાન, પણ જેવું પત્યું તમારું જીવન, ખબર નથી ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માણસ અને અનૈતિકતા અને વિદેશી વસ્તુઓની જળ એવી ઊંડી ઉતરી ગઈ છે આ 66 વર્ષોમાં સત્ય સદાચાર અને અહિંસા માટે તો અહિંસા અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એકલો જ ખૂટાવો પડશે. મહાભારતની અદૈત્ય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિની લહેરાતી કસુંબર ચુંદરીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાંટાળી જાળીમાં ફેરવીને ચિત્રે હાલ કરી નાખી છે. બાપુ, તમારી મહાભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના સંવાદથી કદાચ મને મેઘાણીથી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તાની અમોલ જલ ધારા કેરી ચુંગા ઘોડા કંગાળ કાજ ફાસલા પસારે ધનિકોના માલ મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ શોષે કર ભારે ભગિન આ સત્વ છે આ જીવન નિર્ભય છે આ બંધુત્વ છે આ પ્રાણ નવરચના માગે જાગો જાગો ગુલામ આવે પહોંચ્યા મુકામ. ઇન્સાફ કે ઇન્સાફ કી તક પર કરાબ કાલ જાગે દેવા ભાતી અને દંડ ગોર કાલ જાગે, પણ પછી કહું એમ કે બાપુ આપની શક્તિ તો છે, તેને જમીન દોસ્ત કરી નાખો અને નવું જમીન પરથી ઊભું કરો. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા અને કાર્યશૈલી યથાર્થ છે, ફરક થોડા લોકોનો છે, પહેલા તે પારકા હતા અને આજ તમારા પોતાના છે. ફરી એ જ નૈતિક મૂલ્યોની જરૂર છે જે આપે એક સદી પહેલા આપ્યા હતા અને આજે મૃત્યુપ્રાય દિશામાં કણસી રહ્યા છે. આ વખતે બાપુ મને વધારે કશું નથી કહેવા દેતા, પોતાના મોં પર કાયમનું બોકલું સ્મિત લાવીને એમ જ કહે કે જ્યારે દીવો ધરે ને કોર, જ્યારે ઘનઘોર તુફાનની રાતે બાર વાસે તને જોય, ત્યારે આપની વિજય સળગી જઈને સૌ નદીઓ એકલો થાને રે, તારી જો આકસરી કોઈ ના આવે તો તું એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે, તારી જો આકસરી કોઈ ના આવે તો તું એકલો જાને. મને યાદ છે કે પેલી જુનાગઢની ખૂબ જ સરસ દેવભાઈ આપે આપની કાલી ગેવી ભાષામાં અને સરસ મજાની વાત કરી. દાદા, મને યાદ છે કે આપે એક વખત પ્રાર્થનામાં એ વાત કરેલી કે પેલી જુનાગઢની દીકરી બોલે એમ આપણે અહીંયા કોઈ ન બોલે તો આપણે